સુરત શહેરમાં મધર્સ ડેના દિવસે દયાજી પાર્ક પાસે તાપીમાંથી એક મહિલા અને બાળકીનો દુપટ્ટો વડે બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યો। કોઈક રાહદારીના નજર પડતા પોલીસને જાણ કરવામાં આવી। પોલીસે ફાયર બ્રિગેડની મદદથી મહિલા અને બાળકીનો મૃતદેહ બહાર કાઢી તપાસ શરૂ કરી છે। આ અંગે ફાયર બ્રિગેડ તથા પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માતાએ પોતાની પુત્રીને દુપટ્ટા સાથે બાંધીને તાપીમાં પડતું મૂક્યું હોવાની પોલીસને શક્યતા વ્યક્ત કરી છે। હાલ પોલીસે બંનેની ઓળખના પ્રયાસો હાથ ધર્યા છે। દયાળજી પાર્ક પાસે રાંદેર તરફ રવિવારે સવારે તાપીમાંથી એક અજાણી આશરે 30-35 વર્ષની મહિલા અને આશરે 3 વર્ષની બાળકીના મૃતદેહ મળ્યા। રાંદેર પોલીસ ઘટના સ્થળે દોડી જઈ ફાયર બ્રિગેડની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી। આશરે 4 દિવસ પહેલા બંનેને પાણીમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બંનેના મૃતદેહ ડીકમ્પોઝ થઈ ગયા હોવાની હાલમાં ઓળખ થઈ શકે તેવી સ્થિતિમાં ન હતા। મહિલાએ કાળા કલરની લેગિંગ્સ અને લીલા કલરનું શર્ટ તેમજ બાળકીએ પિંક કલરનું શર્ટ અને કેસરી કલરની પેન્ટ પહેરેલી છે। મૃતક મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર દ્વારા બાળકીનું ફોરેન્સિક વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું। બંનેના શરીર પર કોઈ પણ પ્રકારના ઈજાના નિશાન મળી આવ્યા ન હતા તેમજ બંને મોત ડૂબી જવાના કારણે થયા હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બંનેના સેમ્પલ લઈ ફોરેન્સિક વિભાગ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા 1 ટીવી, સુરત।